ગુજરાતમાં આવી ગયો કોરોનાનો દુશ્મન પુણેની સીરમની કોરોના વેક્સિન અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચી અને વેક્સિનના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા નીતિન પટેલે વેક્સિનને લીલી ઝંડી આપ્યા બાદ વેક્સિનને અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી અમદાવાદ ગાંધીનગર અને ભાવનગર માટે બે લાખ છોતેર હજાર જેટલો જથ્થો અત્યારે આવ્યો છે જેમાં અમદાવાદ માટે એક લાખ આઠ હજાર વેક્સિન આવશે અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાશે ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે સમગ્ર દેશમાં ત્રણ કરોડ સરકારી આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારી ડોક્ટરો પેરામેડિકલ સ્ટાફ ખાનગી હોસ્પિટલ સાથે સંકળાયેલા અને પેરામેડિકલ નર્સિંગ સ્ટાફ સફાઈ કામદારો એ બધાને આ સોળ તારીખથી જે વેક્સિનેશન કરવાની શરૂઆત થવાની છે એના માટેનો પ્રથમ તબક્કાનો બે લાખ છોતેર હજાર વેક્સિનનો આજે જથ્થો આપણે ગુજરાત સરકાર તરફથી અહીંયા આપણે સ્વીકૃત કર્યો છે આ જથ્થો આપણે જે અત્યારે સ્વીકાર્યો છે એમાંથી એક લાખ વીસ હજાર ડોઝ એ આરડીડી અમદાવાદને ફાળવી આપવામાં આવ્યા છે જે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે અમારું કોલ્ડ સ્ટોરેજ છે ત્યાં આગળ રાખવામાં આવશે એવી જ રીતે ગાંધીનગર આરડીડી ડી ઝોન હસ્તક બીજા છન્નું હજાર ડોઝ ત્યાં રાખવામાં આવશે અને એમાંથી પણ સાહીઠ હજાર ડોઝ આવતીકાલે અથવા પરમ દિવસે એ ભાવનગર વિસ્તારમાં મોકલી આપવામાં આવશે પ્રથમ તબક્કામાં ગુજરાતમાં ચાર લાખ તેત્રીસ હજાર આરોગ્ય કર્મચારીઓ ડૉક્ટરો નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ સરકારી અને ખાનગી એ બધાને મળીને જે આપવાનો છે એનો પૂરતો જથ્થો આપણને પ્રાપ્ત થઈ ચૂક્યો છે એ પ્રમાણે વેક્સિનેશન કાર્યક્રમનો અમલવારી શરૂ કરવામાં આવશે સોળ તારીખે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત રાજ્યના અને દેશના અનેક સેન્ટરો ઉપર વિડિયો કોન્ફરન્સથી આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત પણ કરવામાં આવશે તો કેવી હશે ગુજરાતમાં રસીની સપ્લાય છે તેના પર જો નજર કરીએ તો ગાંધીનગર સિવિલમાં આ રસી સ્ટોરેજ થશે અને ત્યારબાદ અમદાવાદ રાજકોટ ભાવનગર સુરત અને વડોદરામાં આ રસીનું સપ્લાય થશે એટલે કે ગાંધીનગર મેઇન સેન્ટર રહેશે અને ગાંધીનગરથી જ આ બાકીના જિલ્લાઓમાં રસીને સપ્લાય કરવામાં આવશે હજાર ડોઝ એ આરડી અમદાવાદને ફાળવી આપવામાં આવ્યા છે જે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે અમારું કોલ્ડ સ્ટોરેજ છે ત્યાં આગળ રાખવામાં આવશે એવી જ રીતે ગાંધીનગર આરડી ડી ઝોન બીજા છન્નું હજાર ડોઝ ત્યાં રાખવામાં આવશે અને એમાંથી પણ સાહીઠ હજાર ડોઝ આવતીકાલે અથવા પરમ દિવસે એ ભાવનગર વિસ્તારમાં મોકલી આપવામાં આવશે એટલે આજે જે જથ્થો આપણને પ્રાપ્ત થયો છે એમાં અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લો ગાંધીનગર જિલ્લો ગાંધીનગર વિસ્તાર

વેક્સિન આવવાનું શક્યતા રહેલી છે વેક્સિન આવ્યા પછી એના માટે જે તૈયારીઓ છે એ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે સોળ તારીખથી આપણે બાવીસ જેટલા સ્થળોમાં વેક્સિનેશન શરૂ કરીએ છીએ એના માટે સંપૂર્ણ તૈયારી કર કરી દેવામાં આવેલ છે